સુરતમાં હત્યાની ઘટના યથાવત છે. ચાર દિવસમાં છઠ્ઠી હત્યાની ઘટના સામે આવી છે. ત્યારે સહેરનાર થાણ આગમ શોપિંગ પર હત્યા કરવામાં આવી હતી. ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા થોડા દિવસોથી એક પછી એક હત્યાનો બનાવ વધી રહ્યા છે. સુરત શહેર હાલ પોલીસ કમિશનર વિહોળું છે, જેથી દિવસે ને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી જતી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસમાં 8 જેટલી હત્યાનો બનાવ બન્યો છે, જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં વેસુ વિસ્તારમાં વહેલી સવારે દારૂનો ધંધા કરનારની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં નાનુ પટેલ ઉર્ફ નાનિયાની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો બોટર પદાર્થ અને તીક્ષ્ણ હથિયારના ઘાંચીકી નાનિયાની હત્યા કરી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા અલથાળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, ત્યારે સામે ચૂંટણીએ કાયદાની ખથડતી સ્થિતિને લઈને સવાલો ઉભા થાય છે. નાનિયા દેશી દારૂ ધંધા સાથે સંકળાયેલા હતા. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.